મિત્રો આજે આપણે વિશેષણ વિશે માહિતી મેળવશું વિશેષણના કુલ છ પ્રકારો છે તેના પેટા પ્રકારો પણ આજે આપણે સમજશું તો પહેલાં સૌ આપણે શરૂઆત કરીશું ગુણવાચક વિશેષણ તો ગુણવાચક વિશેષણ કોને કહેવાય મિત્રો તો કે જે આપણને એના નામ ઉપરથી જ ખબર પડે છે કે તે ગુણ દર્શાવતો હોય જે પદ ગુણ દર્શાવતું હોય તેને ગુણવાચક વિશેષણ કહેવાય આપણે થોડાક ઉદાહરણો જોઈએ પછી તેના નિયમ તરફ આગળ વધીએ જેથી કરીને સરળતાથી આપણે એને સમજી શકીએ તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો પહેલું જ ઉદાહરણ છે કે બગીચામાં સુંદર ફૂલ છે સુંદર ફૂલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ફૂ સુંદર ફૂલો છે એમાં આ સુંદર જે છે એ વિશેષણ છે ગુણવાચક વિશેષણ કેવું વિશેષણ છે ગુણવાચક બીજું ઉદાહરણ છે તે દયાળુ રાજા છે તો અહીંયા દયાળુ જે શબ્દ છે ને એ ગુણવાચક વિશેષણ બનશે તે વર્ગમાં હોશિયાર વિદ્યાર્થી છે તો હોશિયાર ગુણવાચક હવે આ કેવી રીતે આપણને કેમ ખબર પડે કે આમાં સુંદર દયાળુ હોશિયાર અને સાદુજી આ ચારેય શબ્દો વિશેષતા દર્શાવે છે તો એના થોડાક નિયમ છે જોઈએ આપણે તો નામ વિશેષણ એટલે શું તો કે નામના અર્થમાં વધારો કરે બરાબર નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય એટલે કે નામ એટલે સંજ્ઞા એ સંજ્ઞા આપણે આગળના ટોપિકમાં શીખીશું સંજ્ઞા એટલે કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ હોય એને સંજ્ઞા કહેવાય તો એ સંજ્ઞાના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય મિત્રો અહીંયા નીચે પણ આપણે જોઈ શકીએ કે વિશેષ્ય કોને કહેવાય વિશેષણ તો આપણે સમજીએ હવે વિશેષ્ય એટલે શું અને જે પદના અર્થમાં વધારો થાય તેને વિશેષ્ય કહેવાય એટલે કે તમને આવું એક ઉદાહરણ આપણે જોયું કે બગીચામાં સુંદર ફૂલો છે તો સુંદર છે એ વિશેષણ છે પણ એ સુંદર કોના માટે વપરાણું ફૂલ માટે તો ફૂલ છે એ મિત્રો વિશેષ બનશે પદનું એ જે પદનું વધારો કર્યો એ પદ વિશેષ્ય અને એ પદમાં એ પદની સુંદરતા માટે જે શબ્દો વપરાણો તે વિશેષણ એટલે સુંદર વિશેષણ બનશે અને ફૂલ જે છે એ વિશેષ્ય હવે ગુણવાચક વિશેષણ વિશે આપણે થોડા ગુણધર્મો જોઈએ ગુણવાચક વિશેષણ કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય તેને ગુણવાચક વિશેષણ કહે છે તો આ વ્યાખ્યા ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે ગુણવાચક વિશેષણ એ કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિનો વિશેષ ગુણ આપણને બતાવે એનામાં રહેલો કોઈ વિશેષ ગુણ આપણને બતાવતું હોય એટલે એ ગુણવાચક વિશેષણ કહેવાય હવે હું તમને એક સાવ શોર્ટકટ રીત આપું કે ગુણવાચક વિશેષણ કેવી રીતે આપણને વાક્યમાંથી મળે ધારો કે અહીંયા તો આ મેં હાઈલાઇટ અક્ષર કરેલા છે એટલે તમને ખબર પડી જશે કે આ ગુણવાચક છે પણ કદાચ ન આપ્યા હોય આવી રીતે અને તમારે નક્કી કરવું હોય કે આ ગુણવાચક છે કે નહીં તો તમે ત્રણ વસ્તુથી પ્રશ્ન પૂછો વાક્યને કેવા કેવી અને કેવું તો અહીંયા જે બંધ બેસતું એ આપણે લઈશું બગીચામાં સુંદર ફૂલો છે તો અહીં આપણે પ્રશ્ન પૂછીએ કે બગીચામાં કેવા ફૂલો છે તો કે સુંદર આપણને જે જવાબ મળશે ને એ વિશે ગુણવાચક વિશેષણ મળશે અહીંયા આપણે બીજો પ્રશ્ન એવી જ રીતે પૂછી લઈએ તે દયાળુ રાજા છે તે કેવો રાજા છે કેવો કેવી અને કેવું આ ત્રણ શબ્દથી તમે પ્રશ્નો પૂછશો વાક્યને એટલે તમને જે જવાબમાં મળે એ મિત્રો તમારું ગુણવાચક વિશેષણ હશે આ સાવ સહેલી રીતે કદાચ તમને નિયમ પરીક્ષા વખતે યાદ ના આવે તો તમે આ ટ્રીક વાપરી શકો છો કે કેવા કેવી અને કેવું આનાથી તમે પ્રશ્ન પૂછો વાક્યને એટલે તમને ગુણવાચક વિશેષણ સરળતાથી મળી જાય હાલો હજી થોડીક ટ્રાય કરીએ આપણે કે તે વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છે તે વર્ગનો કેવો વિદ્યાર્થી છે બરાબર ત્યારબાદ ચોથું ગાંધીજી સાદું જીવન જીવતા હતા ગાંધીજી કેવું જીવન જીવતા હતા આવો પ્રશ્ન પૂછી તો કે સાદું તો સાદું છે એ આપણને શું મળ્યું ગુણવાચક વિશેષણ મિત્રો શે ને સાવ સહેલું તો હવે આપણે જોઈએ કે ઉપરના વાક્યમાં સુંદર દયાળુ હોશિયાર સાદું વગેરે પદ વિશેષણ દર્શાવે આ જેટલા પણ આપણે જોયા શબ્દો આ બધા શું દર્શાવે વિશેષણ દર્શાવે છે અને ફૂલ રાજા વિદ્યાર્થી જીવન એ વગેરે પદ વિશેષ્ય છે શા માટે વિશેષ્ય વિશેષ્ય છે એનો મિત્રો સંઘ પણ કહી શકાય આપણે બરાબર રાજા હે ફૂલ વિદ્યાર્થી જીવન આ સંઘના પણ છે તો એ વિશેષણ જે છે ને એ કોના માટે વપરાણું તો કે ફૂલ માટે વપરાણું રાજા માટે વપરાણું વિદ્યાર્થી માટે વપરાણું જીવન માટે એટલે તેને વિશેષ્ય વિશેષણ જે પદ માટે વપરાણું હોય તેને વિશેષ્ય કહેવાય બરાબર હવે આપણે આગળ વધીએ હવે એનો જે એક પેટા પ્રકાર છે ગુણવાચક વિશેષણનો પેટા પ્રકાર મિત્રો આપણે અમે સમજીએ ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર પણ પાડી શકાય છે એમાંનો એક પહેલો પેટો પ્ર પેટા પ્રકાર એટલે રંગવાંચક વિશેષણ આના નામ ઉપરથી જ મિત્રો તમે જાણી જાણ જાણી ગયા છો કે રંગ આમાં કંઈક રંગની વાત છે રંગનો વિશેષ ગુણધર્મ બતાવવા એટલે કે રંગ દર્શાવતું વિશેષણ કહે છે આમાં તમે આંખો વીંચીને જવાબ લખી શકો છો મિત્રો કે રંગ દર્શાવતું હોય વાક્યમાં તમને કોઈ પણ રંગ જોવા મળે એટલે એ રંગ વાંચક વિશેષણ છે એ ગુણવા એ રંગ એ એક ગુણ જ કહેવાય ને બરાબર એટલે એ ગુણવાંચક વિશેષણનો જ એક પેટા પ્રકાર છે આપણે ઉદાહરણો થોડાક જોઈએ ઉદાહરણથી આપણને વિશેષ માહિતી મળશે પહેલું છે તે લાલ મરચું છે તો આ લાલ રંગ દર્શાવે છે તો એ રંગ રંગવાંચક વિશેષણ થાય આ વિશેષણના પેટા પ્રકાર છે મિત્રો તમે જો તમને ફક્ત વિશેષણ પૂછે તો લાલ પેટા પ્રકાર પૂછે ને તો તમારે લખવાનું કે રંગવાચક વિશેષણ ચોમાસું આવતા લીલાછમ ખેતરો જોવા મળે ચોમાસું આવતા કેવા ખેતર જોવા મળે તો કે લીલાસમ મરચું કેવું છે તો કે લાલ છે સૂર્ય સફેદ તડકો લાવે છે સૂર્ય કેવો તડકો લાવે છે તો સફેદ મેં તમને હમણાં જ કીધું ને કેવો કેવી અને કેવુંથી તમે વાક્યના પ્રશ્ન પૂછો એટલે ગુણવાંચક વિશેષણ તમને મળી જાય તમારે બીજા કોઈ નિયમ યાદ રાખવાના રહેતા નથી તો રંગવાચક વિશેષણ સાવ સહેલું હતું મિત્રો હવે આગળ વધીએ મિત્રો મિત્રો તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને બાજુનું બે લાયકન દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની આગળની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે હવે બીજો પ્રકાર છે મિત્રો પેટા પ્રકાર ગુણવાંચક વિશેષણનો બીજો પેટા પ્રકાર હે સ્વાદવાંચક વિશેષણ હવે સ્વાદ એટલે કોઈ સ્વાદનો અનુભવ આપણને થાય સ્વાદનો વિશેષ ગુણધર્મ બતાવતું હોય તેને સ્વાદવાંચક વિશેષણ કહે છે જેમ ઓલ રંગવાચક રંગ વિશેષણ હતું એમાં સ્વાદ વાંચક છે આમાં સ્વાદનો અનુભવ આપણને થાય છે સ્વાદનો ગુણધર્મ રહેલો હશે આપણે જોઈએ ઉદાહરણો એટલે થોડીક વધારે માહિતી મળે લીમડાનું કડવું ઔષધ ઉપયોગી છે તો કડવું છે એ કોઈ સ્વાદ છે ને બરાબર કડવું ખાટું ગયડું તીખું આ બધા સ્વાદવાચક વિશેષણના ઓળખસૂચક શબ્દો છે તો લીમડાનું કડવું ઔષધ ઉપયોગી છે લીમડાનું કેવું ઔષધ ઉપયોગી છે તો કડવું ગોળ વિના મોડો કંસાર માં વિના સૂનો સંસાર તો આ મોડો શબ્દ છે એ અહીંયા સ્વાદવાચક વિશેષણ બનશે ત્રીજું ઉદાહરણ છે ખારો ખારો દરિયો મીઠી મધુર નદી તો અહીંયા ખારો ખારો શબ્દ છે એ સ્વાદ વિશેષણ બનશે મિત્રો તમે અહીંયાથી કેવો કેવી અને કેવું શબ્દથી પ્રશ્ન પૂછીને પણ વિશેષણ ગોતી શકો છો તો આના સિવાયના પણ બીજા અન્ય ઉદાહરણનો અભ્યાસ તમે કરજો જેથી કરીને તમને થોડીક વધારે માહિતી મળે ચાલો આપણે આગળ વધીએ હવે ગુણવાચક વિશેષણનો ત્રીજો પેટા પ્રકાર છે વિશેષણ ખાસ પ્રકારના આકાર સૂચવતા પદ દર્શાવતા વિશેષણો એટલે આકાર સૂચ વિશેષણ તો આકાર આમાં આપણને આકારનો નિર્દેશ કરવામાં આવ્યો હોય છે આકાર સૂચવતા હશે એવા બે ઉદાહરણ આપેલા છે આપણે જોઈએ આકાર આકાર સૂચવતા હોય મિત્રો જોઈએ પહેલું ઉદાહરણ શહેરમાં અનેક ગોળ બગીચા હતા શહેરમાં કેવા બગીચા હતા તો કે ગોળ બીજું ઉદાહરણ છે તેણે ચોરસ ફોટામાં ચિત્ર દોર્યું તેણે કેવા ફોટામાં ચિત્ર દોર્યું તો કે ચોરસ તો અહીંયા ગોળ અને ચોરસ આ બે આકાર વાંચ આકાર વાંચક વિશેષણ છે હવે અહીંયા ગુણવાચક વિશેષણના પેટા પ્રકારો મિત્રો પૂરા થાય છે હવે આપણે બીજો પ્રકાર વિશેષણનો સમજીએ એ છે સંખ્યા વાંચક વિશેષણ મિત્રો તમે ખાલી નામ વાંચ્યું ત્યાં જ તમને ખબર પડી ગઈ છે કે આમાં કોઈ સંખ્યાની વાત હશે વાક્યમાં તમને ક્યાંય પણ સંખ્યા દેખાય એટલે એ સંખ્યાવાંચક વિશેષણ છે એવું તમે વિચારી શકો સંખ્યા દર્શાવતું પદ નામના અર્થમાં વધારો કરે છે બરાબર સંખ્યા દર્શાવતું પદ છે નામ એટલે સંજ્ઞા કઈ જોઈએ આપણે ઉદાહરણો હવે ઉપર તમે જોયું કે અમુક એના ઓળખ સૂચક શબ્દો આપેલા છે આવા શબ્દો તમને વાક્યમાં જોવા મળશે જોઈએ આપણે શબ્દો દસ વીસ ત્રીસ પંદર પાંત્રીસ સંખ્યા દર્શાવે છે તેવી જ રીતે ક્રમ દર્શાવતા વિશેષણો પણ સંખ્યાવાચક વિશેષણ ગણાય ક્રમમાં દર્શાવતો હોય પહેલો બીજો પ્રથમ દ્વિતીય ત્રીજો ચોથો પહેલું બીજું વચ્ચેનું છેલ્લું વગેરે બરાબર આવા કોઈ ક્રમ દર્શાવતા હોય આવા શબ્દ હોય તો એ બધા જ સંખ્યા વાંચક વિશેષણના પ્રકારો ગણાશે આ વિશેષણનો બીજો પ્રકાર છે મિત્રો હવે થોડાક આપણે ઉદાહરણો જોઈએ એના સાવ સહેલા જ છે તમે પહેલી જ નજરે જોઈને જ કહી દઈશો કે આ તો સંખ્યા વાંચક જ છે ઝાડની નીચે સાત વિદ્યાર્થીઓ બેઠા હતા તો આ સાત કેટલા વિદ્યાર્થી બેઠા હતા હમણાં જ આપણે વાત કરી કેવું કેવા કેવી અને કેવું આ ત્રણથી તમે પ્રશ્ન પૂછો તો પણ તમને વિશેષણ મળી જાય ફક્ત તમારે એટલું જ વિચારવાનું રહે કે કયો પ્રકાર છે વિશેષણ તમને ઓટોમેટિક મળી જ જાય ઝાડની નીચે સાત વિદ્યાર્થી બેઠા બેઠા છે તો આ સાત સંખ્યા દર્શાવે એટલે સંખ્યાવાચક વિશેષણ તેણે ડઝન કેરીઓ લીધી તો આ ડઝન વિશેષણ આ ત્રણ ત્રણેય પાત્રો નાટકના નથી તો આ ત્રણેય શબ્દો છે એ સંખ્યાવાચક વિશેષણ મિત્રો બનશે સાવ સહેલું છે તમે થોડુંક ધ્યાનથી સમજશો એટલે આવડી જશે આમાં કંઈ અઘરું છે નહીં તો આ સંખ્યાવાંચક વિશેષણનું મિત્રો ઉદાહરણ હતું હવે વિશેષણનો ત્રીજો પ્રકાર આપણે જોઈએ સાર્વનામિક વિશેષણ સાર્વનામિક વિશેષણ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે ત્યારે સાર્વનામિક વિશેષણ કહેવાય એટલે કે આ સાર્વનામિક વિશેષણ છે એ નામના અર્થમાં વધારો કરશે નામ એટલે સંજ્ઞા કે એના ઓળખસૂચક શબ્દો કયા છે જોઈ લઈએ કોઈપણ પણ વિશેષણના ઓળખસૂચક શબ્દો આપણને ખબર હોય એટલે આપણે વિશેષણ વાક્યમાંથી શોધવામાં સરળતા રહે તેઓ તેમની મારી આપણું અમારું વગેરે સર્વનામો છે આ સાર્વનામિક બરાબર સર્વનામ આપણે પહેલા પુરુષ બીજા પુરુષ પુરુષ માટે જે વાપરતા હોય એ બધા સર્વનામો તો એ સર્વનામો જ આ વિશેષણના ઓળખ સૂચક શબ્દો છે આપણે ઉદાહરણ જોઈએ એટલે થોડોક વિશેષ ખ્યાલ આવે તો આમાં એનું સાર્વનામિક વિશેષણનું પહેલું જ ઉદાહરણ છે પારકી ખુશામત કરવી સારી નહીં તો અહીંયા પારકી છે પારકીને પોતાની આવા શબ્દ આવે તો પારકી જે છે એ સાર્વનામિક વિશેષણ બનશે અમારો પ્રવાસ આગળ ચાલ્યો તો અમારો જે છે એ સાર્વનામિક આપણું શહેર સંસ્કારી ગણાય છે તો આપણું જે છે એ સાર્વનામિક વિશેષણ બનશે બરાબર જે સર્વનામો જે હોય વાક્યમાંથી સર્વનામ તમને નામ અને સર્વનામ બરાબર એ તમને ગોતતા આવડી જાય એટલે આ સાર્વનામિક વિશેષણ આવડી જશે તો પારકી અમારો આપણું આ સાર્વનામિક વિશેષણ થશે મિત્રો હવે સર્વનામના આધારે વિશેષણના નીચે મુજબના પેટા પ્રકાર પણ પાણી શકાય જેમ આપણે ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર સમજા કે રંગવાચક સ્વાદવાચક સ્વાદ અને આકાર એવી જ રીતે સર્વનામના આધારે પણ એના પેટા પ્રકારો છે આ સાર્વનામિક વિશેષણના પેટા પ્રકાર એમાં પહેલો જ પેટા પ્રકાર છે દર્શક વિશેષણ તો દર્શાવવાનું કાર્ય કરતા સર્વનામો નામના અર્થમાં વધારો કરે ત્યારે દર્શક વિશેષણ બને હવે એ દર્શક વિશેષણના ઓળખસૂચક શબ્દો કયા છે તો એ દર્શાવતા હોય ટૂંકમાં એ આ તે પહેલું બરાબર દર્શક સર્વનામું એટલે તે કંઈક નિર્દેશ કરતા હોય કંઈક બતાવવાનો નિર્દેશ કરતા હોય તો એવા શબ્દો જે હશે એ દર્શક વાંચક વિશેષણ બનશે મિત્રો સમજાય છે એ કંઈક દર્શાવતા હશે તમે કંઈક કોકને બતાવતા હોય તો શું કહો કે જો પહેલું ઝાડ છે તે ચિત્ર સુંદર છે આ બાળકો મેદાનમાં રમે છે આવું તમે કોકને કહો બતાવો તો એ દર્શક વાંચક વિશેષણ થાય તો તમને આવડી જશે નથી અઘરું નથી જોઈએ આપણે પહેલું ઉદાહરણ આ બાળકો મેદાનમાં રમતા હતા તો આ જો દર્શાવે છે બાળકો મેદાનમાં રમે એ કોકને બતાવે છે હું તમને કહું કે આ રહી સામે અમારી નિશાળ આ સામે રહી તો એ આ આ શબ્દ છે એ દર્શાવે એ તો દર્શક વાંચક વિશેષણ કહેવાય તમે કહો કે હા પહેલો મારો મિત્ર જાય તો એ પહેલો જે છે એ દર્શક તમે એને દર્શાવ્યો તો એ દર્શકવાચક વિશેષણ બીજું ઉદાહરણ તે ચિત્ર પેન્સિલથી બનેલું છે તો તે બરાબર ચિત્રને દર્શાવે છે તે એના પછીનું ઉદાહરણ છે પહેલું ખેતર અનાજથી ભરેલું છે પહેલું શબ્દ જે છે એ શું બનશે અહીંયા દર્શક વાંચક વિશેષણ આ તળાવ ખૂબ ઊંડું છે આપણે એવું પણ કહી શકીએ તો આ શબ્દ છે એ શું બનશે દર્શક વાંચક વિશેષણ પહેલો છોકરો ખૂબ હોશિયાર છે તો પહેલો શબ્દ જે છે એ હું બનશે દર્શક વાચક વિશેષણ એ બીજાને દર્શાવે છે ટૂંકમાં મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે દર્શક વાચક વિશેષણ એટલે શું હવે એનો જ બીજો સાર્વનામિક વિશેષણનો બીજો પેટા પ્રકાર જોઈએ આપણે પ્રશ્નવાચક વિશેષણ તો પ્રશ્ન આ મિત્રો સાવ સહેલો પ્રકાર છે આ પ્રશ્નવાચક વિશેષણમાં પ્રશ્ન ચિંતો મળશે જ બરાબર શું કોણ કયું કેવા કઈ આવા શબ્દો એના ઓળખસૂચક શબ્દો છે હવે આપણે એની વ્યાખ્યા જોઈએ પ્રશ્નવાચક સર્વનામો વિશેષણો તરીકે પ્રયોજાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બને છે એટલે કે પ્રશ્નવાચક જે સર્વનામો હોય ને એ વિશેષણ તરીકે પ્રયોજાય કે કોણ કોણથી પ્રશ્ન પૂછ્યો હોય શું કઈ કેવા કયું આવાથી આવા જે સર્વનામો થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બને છે ઉદાહરણો આપણે જોઈશું એટલે થોડું વધારે સરળ બનશે તો એમાં પહેલું જ ઉદાહરણ આપણે જોઈએ તમે શું વસ્તુઓ લાવ્યા છો તો આ શું જે છે એ પ્રશ્નવાચક સર્વનામ છે તેઓ કઈ જગ્યાએ જવાના છે તો કઈ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાવાના છે જો છેલ્લે પ્રશ્નચિન્હ તો છે જ પ્રશ્નવાચક વિશેષણમાં વાક્યના અંતે પ્રશ્નાસ્ચિન્હ હશે જ અને વાક્યમાં શું કઈ કેવા કોણ કયું આવા ઓળખ સૂચક શબ્દોથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે એટલે તમે સરળતાથી આને વાક્યમાંથી ગોતી શકશો ચાલો એનો જ એક આગળનો પેટા પ્રકાર છે સાપેક્ષ વિશેષણ હવે સાપેક્ષ વિશેષણ એટલે શું તો કે જે સર્વનામ આમ સાપેક્ષ દર્શાવતા હોય એટલે કે વિશે સાપેક્ષ વિશેષતા બતાવતા હોય તેને સાપેક્ષ વિશેષણ કહેવાય તો એના ઓળખ સૂચક શબ્દો છે જેવા તેવા જેમ તેમ જો તો બરાબર આવા શબ્દો આવશે જેવા બી વાવશો તેવા ફળ મળશે તો અહીંયા જેવા તેવા શબ્દો વિશેષ સાપેક્ષ વિશેષણ બનશે જેવો રંગ તેવો સંઘ તો અહીંયા જેવો ને તેવો આ બે શબ્દ બે શબ્દો છે એ સાપેક્ષ વિશેષણ બનશે તો મિત્રો આના ઓળખ સૂચક શબ્દો છે જેવા તેવા જેવો તેવો જ્યારે ત્યારે જો તો જેમ તેમ જ્યાં ત્યાં જેમને તેમને આવા બધા ઓળખ સૂચક શબ્દો છે હવે આપણે આગળ વધીએ જે કામ કરે તે જે કામ કરો તે કામ વિચારીને કરો તો આગળનું ઉદાહરણ છે જે કામ કરો જે તે પછી જે મહેનત કરે તે સફળ થાય તો આ જે સાપેક્ષ વિશેષણના ઉદાહરણો આપણે જોયા ત્યારબાદનો નો પેટા પ્રકાર છે પરિમાણ વાંચક વિશેષણ પરિમાણ એટલે શું મિત્રો પરિમાણ એટલે કોઈ જથ્થો દર્શાવે એનું કોઈ માપ ન હોય આપણે નક્કી દર્શાવે એ માપ આપણે માપી ના શકતા હોય કે આપણે ખબર હોય નહીં જોઈએ વ્યાખ્યા પરિમાણ એટલે જથ્થો કે માપ નામનો જથ્થો કે માપ દર્શાવતા પદો એટલે પરિમાણ વાંચક વિશેષણ જે સર્વનામ છે એ માપ પદનો માપ અથવા તો જથ્થો દર્શાવતા હોય એને પરિમાણવાચક વિશેષણ કહેવાય એના ઓળખ સૂચક શબ્દો અહીંયા નીચે મેં આપેલા છે આપણે એક વખત એને જોઈ લઈએ અડધી પળ વિશાળ અપાર અપરંપાર અનહદ અસીમ અસંખ્ય ખૂબ વિપુલ ઘણું અલ્પ અતિ અતિશય અનેક અધિક જૂજ જરાક સહેજ સર્વ સમસ્ત ભરપૂર ભરચક અઢળક વગેરે બરાબર આ શબ્દ છે એ જથ્થો સૂચવે છે પણ કેટલો એ અહીંયા આપણે કીધું નથી ઉદાહરણ જોઈએ આપણે કે મને થોડા ફળો આપો હવે કેટલા ફળ આપો એ નથી કીધું બરાબર એક આપો બે આપો એવું કહેતો એ સંખ્યાવાચક વિશેષણ બની જાય એ આપણે આગળ હમણાં સંખ્યાવાચક વિશેષણનો પ્રકાર સમજાય જો કોઈ સંખ્યા આપી દીધી હોય તો એ સંખ્યાવાચક વિશેષણ પણ કંઈ માપ ન હોય બરાબર કેટલું છે એ આપણે નક્કી ના કરી શકતા હોય એનો જથ્થો કેટલો છે માપી ન શકતા હોય ગણી ન શકતા હોય તો એ પરિમાણવાચક વિશેષણ કહેવાય આટલું યાદ રાખજો કે થોડા થોડા હવે થોડા એટલે કેટલા એક બે ત્રણ બરાબર એવું કંઈ નક્કી છે નહીં ને શિયાવાચકમાં તમને એવું કે એક બે એટલે એક કે બે ત્રીજું તો ન જ આવે એ પાકું થોડામાં તો કેટલું આવે એ કે નક્કી નહીં એટલે પરિમાણવાચક વિશેષણ બનશે દુકાનમાં ફટાકડાનો વિપુલ જથ્થો હતો હવે વિપુલ એટલે મોટો જથ્થો પણ કેટલો હતો એ કહેતા નથી એટલે પરિમાણવાચક વિશેષણ રાજાના ભંડારમાં અઢળક સોનું હતું તો અઢળક કેટલું હતું એ માપ નથી અઢળક સોનું હતું ફળિયામાં ફળિયામાં વિશાળ વડનું ઝાડ હતું વિશાળ હતું કેટલું મોટું છે એ કીધું નથી વિશાળ કહી દીધું એટલે એ પરિમાણમાં સભામાં અસંખ્ય લોકો એકઠા થયા હતા હવે કેટલા હજાર બે હજાર એવી સંખ્યા નથી કીધી નહીં સંખ્યા વાંચક આપણે મિત્રો કહી શકીએ પણ અસંખ્ય કીધું છે એટલે એ પરિમાણ વાંચક બનશે ગઈ રાત્રિએ ખૂબ વરસાદ પડ્યો હતો ખૂબ પીળો કેટલો પીળો એ નથી કહેતા આપણને બરાબર એટલે પરિમાણ ટ્રેન પહોંચવામાં થોડી વાર હતી થોડી એટલી એક કલાક બે કલાક એવું નથી કીધી સંખ્યા કોઈ નથી થોડી કીધી એટલે પરિમાણવાચક નદીમાં ભરપૂર પાણી આવ્યું તો ભરપૂર પરિમાણવાચક હવે આપણે પાંચમો વિ પાંચમો પ્રકાર વિશેષણનો જોઈએ વિકારી વિશેષણ જે વિશેષણના નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય એટલે કે વિકાર થાય તેને વિકારી વિશેષણ કહે છે જેમ કે હવે મિત્રો જુઓ લિંગ અને વચન બદલાશે એટલે વિશેષણનું જે નામ છે એમાં પણ ફેરફાર થશે તો એ વિકારી વિશેષણ તરીકે આપણે જોઈશું બરાબર વિકારી વિશેષણના ઉદાહરણો અહીંયા તમે જુઓ હું તમને સમજાવી દઉં તે મોટો ડુંગર છે તો એ ડુંગર જે છે જો આ અહીંયા લિંગ અને વચન બદલાય છે ત્યારે આ મોટા શબ્દમાં બદલાવ આવશે મોટો શબ્દ મોટો મોટું મોટી આ શબ્દમાં બદલાવ આવે વિકાર પામે છે બરાબર એ લિંગ કે વચન જ્યારે બદલાય છે ત્યારે તમે જોઈ શકો બીજું ઉદાહરણ તે મોટું વૃક્ષ છે બરાબર તો અહીંયા ડુંગર હતું ત્યારે મોટો ડુંગર આવ્યો જ્યારે વૃક્ષ હતું તો મોટું થઈ ગયું મોટું વૃક્ષ છે તો આ વિકાર પામ્યું ને મોટો શબ્દ છે બરાબર એ મો એની જગ્યાએ મોટું થઈ ગયું તો વિકાર પામ્યો તે મોટી નદી છે જો નદી સ્ત્રીલિંગ હતી બરાબર ડુંગર પુલિંગ હતું તો લિંગ અથવા તો વચનમાં જ્યારે બદલાવ થાય ત્યારે આ વિશેષણ વિકાર પામે છે હજી આગળનું એક ઉદાહરણ જોઈએ તે મોટા વિદ્યાર્થીઓ છે તો મોટા મોટું મોટી અને મોટા આ શબ્દ વિકાર પામે છે હવે આગળનું વિશેષણનો પ્રકાર આપણે જ્યારે જોઈશું એ અવિકા અવિકારી વિશેષણ છે એટલે કે એમાં પદ જે છે એ લિંગ અને વચન પ્રમાણે વિકાર પામશે નહીં આનું વિરોધી થશે એમાં આ તમે સમજી ગયા કે આ લિંગ અને વચન પ્રમાણે વિશેષણ છે એ શું થાય છે વિકાર પામે છે અમે મેં જે અંડરલાઈન શબ્દ કરી એ બદલાતા રહે છે હવે અવિકારી વિશેષણ જે વિશેષણના નામના લિંગ વચન પ્રમાણે કોઈ ફેરફાર ન થાય એટલે કે વિકાર ન થાય તેને અવિકારી વિશેષણ કહે છે તો અમે જોવી તે પ્રામાણિક છોકરો છે તો જો આ છોકરો પુલિંગ હતું તો પ્રામાણિક પ્રામાણિક જ છે ને બીજું વાંખી જોયું તે પ્રામાણિક છોકરી છે તો અહીંયા જો લિંગ બદલાણી સ્ત્રીલિંગ થઈ ગયું પણ પ્રામાણિક શબ્દ બદલાણો નહીં તો આ અવિકારી વિશેષણ કહેવાય બરાબર કે એ વિશેષણ છે એ લિંગ વચન પ્રમાણે બદલાતું નથી જ્યારે આગળ આગળ આપણે જોયું મોટો મોટું મોટી મોટા આ વિકાર પામતો હતો જ્યારે અહીંયા વિકાર પામતો નથી આગળના ઉદાહરણ થોડાક જોઈએ આપણે તે પ્રામાણિક વ્યક્તિ છે બરાબર તો નપુષકલિંગ આવ્યું તો એ પ્રામાણિક પ્રામાણિક જ રહ્યું એમાં કોઈ બદલાવ આવ્યો નહીં એટલે કે એ વિકાર પામતું નથી એટલે અવિકારી વિશેષણ તે પ્રામાણિક છોકરું છે તે પ્રામાણિક લોકો છે તો જો ઠેઠ સુધી પ્રામાણિક શબ્દ તમને નામ જોવા મળશે જ્યારે ઓલામાં મોટું મોટી મોટા એવો વિકાર પામતો હતો જ્યારે અહીંયા એ પદમાં વિકાર પામતો નથી તો આ અવિકારી વિશેષણનો પ્રકાર છે મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને બીજા લોકો સુધી પહોંચાડો